બદલ આપનો આભાર. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પક્ષમાં નારાજગીના કારણે ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજીનામું આપી શકે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું પ્રભુત્વ છે, જેઓ તાજેતરમાં વિધાનસભામાં સીએમ વિજય રૂપાણીની સામે ચૂંટણી લડ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિજય રૂપાણીની સામે ચૂંટણી લડ્યા હતા, જો કે પક્ષની માં નારાજગીને કારણે તેઓ રાજીનામું આપે તેવી અટકળો હાલ વહેતી થઈ છે. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પક્ષમાં નારાજગીના કારણે ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજીનામું આપે તેવી શક્યતા છે. તો તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણીમાં થકી સેવા કરવાની ઈચ્છા ધરાવતો હતો. આજે પણ કોંગ્રેસનો વિચાર દેશ માટે શ્રેષ્ઠ છે, એની દરેક ખરાબી સાથે પણ ભાજપ કરતા 100 દરજે સારો છે એવું હું માનું છું. પરંતુ પ્રદેશ કક્ષાએ આજથી નહીં પણ પહેલેથી જ જે રીતરસમો ચાલતી આવે છે તેમાં હંમેશા મેં મારી નારાજગી પ્રગટ કરી છે. પરંતુ મારા મિત્ર એવા શક્તિસિંહ હંમેશા મને રોક્યો હતો, પરંતુ ક્યાંક થાક પણ લાગતો હોય છે આવી બધી બાબતોથી. માટે આ વખતે શક્તિભાઈને પણ મેં પૂછ્યું નથી અને હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યો છું. મોકલાવી દીધું ઓફિશિયલ રાજીનામું? મેં પ્રમુખને મેસેજ કરી દીધો છે. ક્યારે કર્યો? કલાક પહેલા. આ ભાવ તો નહીં પણ આવતા ભાવે પણ નહીં, કારણ કે કોંગ્રેસનો વિચાર જ દેશને ઉપર લાવ્યો છે અને લાવી શકે. ભાજપ એ દેશનું નિકંદન કાઢવા માટેનો વિચાર છે. પ્રદેશની નારાજગીના કારણે હું કોંગ્રેસ છોડું છું. અચ્છા, તમારી જે કલ્પનાનો પક્ષ છે એવા ફેરફારો જો શક્ય હોય એવું હાઈકમાન્ડ કહે કે ભાઈ તમે જે વસ્તુ કહો છો એ આઈડિયોલોજી પ્રમાણે તો કઈ ફેર વિચારણા કરશો રાજીનામા બાબતે? આવી અનેક રજૂઆતો રાહુલ ગાંધી સિવાય બધા જ ને મેં કરી છે, અને અનફોર્ચ્યુનેટલી જવાબ મળ્યો છે કે પાર્ટીમાં આવું જ હોય માટે મારી નારાજગી. છતાં પણ એવું થાય કે પાર્ટી જાગે, હવે આ રાજીનામું દીધું, અત્યાર સુધી રજૂઆત હતી તો વિધિન પાર્ટી હતી, હવે તમે એક બાર આવી ગયા છો જાહેરમાં આ વસ્તુ કરો તો કઈ ફેર વિચારણા થાય તો વિચારશો કરીને પાર્ટી સુધરવા માંગતી હોય? કઈ પ્રકારની શું વાત છે એ ભવિષ્ય જ કહેશે, પરંતુ હું લોકસેવા ન મૂકવી એવો મારો પ્રાથમિક વિચાર છે. અને આવતા દિવસોમાં થોડા થાક છતાં પણ અને લોકોના મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો પછી પણ પરિણામોને લઈ થોડો મનના કચવાટ છે, પરંતુ લોકસેવા મૂકવી ન જોઈએ, કારણ કે સમાજે મને ખૂબ આપ્યું છે. લોકસેવા નહીં મૂકો તો લોકસભાની આવતી ચૂંટણી એવો વિચાર મનમાં હોય એટલે કયા રસ્તે કેવી રીતના શું કરવું એવો કોઈક વિચાર આવશે ત્યારે ચોક્કસ હું. હું કોઈ પાર્ટીમાં જોડાઈશ નહીં. લોકસભાની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશો? આમાં લોકસભાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
લોકસેવા કેમ એમથી કરશો? હું વિચારીશ, હું રાજકોટની ખાલી સેવા કરી શકું તો પણ હું રાજી રહીશ. કોઈ રાજકોટની માત્ર રાજકોટ સીમિત પૂરતી કોઈ સમિતિ બનાવવાનો આપનો પ્લાનિંગ? મેં તમને કહ્યું એમ, હજી અત્યારે તો હું થાકેલો છું. અચ્છા, આપે મેસેજ કર્યો, કોઈ રિપ્લાય આવ્યો ખરો? રિપ્લાય કોઈ આવ્યો નથી. આપનો કોન્ટેક્ટ? રિપ્લાય કોઈ આવ્યો નથી. નરેન્દ્રભાઈ, કોંગ્રેસ પક્ષથી ઘણા લોકો નારાજ છે, તાલુકા લેવલે નારાજ છે, કુંવરજીભાઈ ખુદ નારાજ છે, તેઓ પણ કહી રહ્યા છે કે વિસ્તારના વિકાસ માટે કદાચ ભાજપમાં જોડાવું પડશે, તો હું જોડાવા તૈયાર છું. આ વિશે આપ શું કહેશો? કેમ કે કોંગ્રેસની અંદર એક બાદ એક રાજીનામાનો સિલસિલો છે તે ચાલુ છે, જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ. મારાને એના રાજીનામામાં ઘણો